હેલો એવરીવન, વેલકમ ટુ કિરણ્સ કિચન. આજે આપણે ખારી બિસ્કિટમાંથી નાસ્તો બનાવવાના છીએ. જો તમારી પાસે તીખી ચટણી અને ગળી ચટણી ઘરે હશે તો 5 જ મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તેના માટે અહીં મેં 4 થી 5 નંગ ખારીને આવી રીતે કટકા કરી અને લઈ લીધી છે. ખાવામાં એકદમ સરસ અને ટેસ્ટી આ રેસીપી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે તેની ઉપર મેં ચણા અને બટેકાને બાફી તેની અંદર મીઠું, મરચું અને 1 કિલો જીરું એડ કરી અને માવો બનાવીને આપણે એડ કરવાનો છે. હવે તેની અંદર એકદમ મોળા દહીંની અંદર ખાંડ ઉમેરી અને ગળ્યું દહીં લીધું છે તે એડ કરીશું. દહીં તમને ભાવે તેટલું તમે એડ કરી શકો છો. હવે તેની ઉપર આપણે કોથમીર મરચાંની લીલી ચટણી અને આંબોળિયાની મીઠી ચટણી નાખીશું. અત્યારથી જ દેખાય છે ને એકદમ સરસ. તમે આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે. હવે તેની ઉપર આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. ચાટ મસાલો એડ કર્યા પછી તેની ઉપર થોડી આપણે કોથમીર એડ કરીશું. કોથમીર એડ કર્યા પછી આપણે તેની ઉપર સેવ એડ કરવાની છે. મેં અહીં હોમમેડ સેવનો ઉપયોગ કર્યો છે. તમારે આની જગ્યાએ આલુ સેવનો ઉપયોગ કરવો હોય તો તે પણ ખૂબ સરસ લાગે છે અને દાડમ પણ તમે એડ કરી શકો છો. હવે તેની ઉપર આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. આપણી ખારી બિસ્કિટની ચાટ બનીને તૈયાર છે. જો તમે ઘરમાં પહેલીવાર તમારા ઘરના દરેક સભ્યોને ખવડાવશો તો ખબર પણ નહીં પડે કે આ ખારી બિસ્કિટની ચાટ છે. તો તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્ય શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.